नमस्ते विद्यार्थी मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत है। धोरण 6 विषय गणित चैप्टर 2 पूर्ण संख्याओ बराबर। हवे अपने पहला थोड़ा समझूती अगत्यना मुद्दा समझी लईशुं बराबर, के पूर्ण संख्यानी अंदर प्राकृतिक संख्यानो समावेश थाय छे। के पहला अपने प्राकृतिक संख्या, तो प्राकृतिक संख्या एक थी शुरू थाय, एक बे त्रण, पछी अल्पविराम करी त्रण डेश एटले असंख्य, जेटली संख्या लखी एटली लखी शकाय, के वगैरे प्राकृतिक संख्याओ छे। एक थी शुरू थाय, तो एक थी शुरू थाय एटले सौथी नानी प्राकृतिक संख्या एक कही शकाय। अने प्राकृतिक संख्याओ असंख्य असंख्य आगर त्रण टपका एटले असंख्य, अनंत सुधी विस्तरेली होवाथी सौथी मोटी प्राकृतिक संख्या न मरे। अने प्राकृतिक संख्याओना समूहने जे आपणने प्राकृतिक संख्यानो समूह दर्शावीए छीए एने एन समूहने एन संकेत वडे दर्शावाય છે। આ રીતે એન બરાબર સગડિયા કૌંસની અંદર એક અલ્પવિરામ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ત્રણ ડેશ અને સગડિયો કૌંસ પૂરો। તો પ્રાકૃતિક સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને એન વડે બરાબર આપણે આ જ પ્રમાણે દર્શાવી શકીએ છીએ। અને પહેલાની સંખ્યાને બરાબર આપણને પ્રાકૃતિક સંખ્યાની અંદર પહેલાની અને પછીની સંખ્યા, પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા પણ કહે છે અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહે છે। પૂર્વ પૂર્વ એટલે પહેલાની, પૂર્વ અને પછીની એટલે પ્રતિવર્તી સંખ્યા કહે છે। આ શબ્દ તમારે પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રાખવાના છે। હવે આપણને એના પછી પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ થાય, પૂર્ણ સંખ્યા શૂન્યથી શરૂ થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરતા પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બને છે। જેમ પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ થાય એની આગળ શૂન્ય મૂકી દઈએ એટલે પૂર્ણ સંખ્યાનો સમૂહ બને છે, કે ઝીરો અલ્પવિરામ બે એક અલ્પવિરામ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ત્રણ ટપકા એટલે કે અનંત સુધી વગેરે પૂર્ણ સંખ્યાઓ છે। અને એ શૂન્યથી શરૂ થાય છે એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે। તમારી પરીક્ષાની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યામાં ફેરફાર કે જવાબ ઉલટસુલટ બદલાઈ જાય છે અને પરીક્ષામાં ખોટી પડે છે, યાદ રાખજો। પૂર્ણ સંખ્યામાં શૂન્યથી શરૂ થાય, પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ થાય એટલે કે પૂર્ણ સંખ્યા એ નાનામાં નાની સંખ્યા શૂન્ય છે, પ્રાકૃતિક સંખ્યા સૌથી નાનામાં નાની એક છે બરાબર। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે, પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા મોટામાં મોટી મળી શકતી નથી। પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, એ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી। દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી। પૂર્ણ સંખ્યાઓ પણ બરાબર, તમે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા ન હોઈ શકે બરાબર, યાદ રાખજો કે પૂર્ણ સંખ્યાઓના સમૂહને જેમ આપણને પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવીએ છીએ એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓના સમૂહને કે ડબલ્યુ સંકેત વડે દર્શાવ્યા છે, કે ડબલ્યુ બરાબર સગડિયા કૌંસમાં ઝીરો અલ્પવિરામ એક અલ્પવિરામ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ અનંત સુધી અને સગડિયો કૌંસ પૂરો। તો યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાને એન વડે અને પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે સંકેતમાં દર્શાવી શકાય છે, કે પ્રાકૃતિક સંખ્યામાં એક ઉમેરતા તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે અને એક બાદ કરીએ તો તેના પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળે છે, ઉમેરીએ તો પછીની, આપણે આગળ શીખી ગયા કે પછીની સંખ્યાને પ્રતિવર્તી અને બરાબર એક બાદ કરતા તો પહેલાંની મળે છે, પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા કહે છે। સંખ્યારેખા, આપણે સંખ્યારેખા સમજી લઈએ કે
आपने लीटी दौरी बने बाजू तीर मार्या तो संख्या रेखा दौरी से बने बाजू तीर मार्या तो एटले अर्थ शू थाय आने रेखा कही सकते रेखा शब्द आए एटले बने बाजू तीर आए पर संख्या एटले अंक लखवाना छे संख्या रेखा एटले शू कि आपने एक रेखा दौरी अने बने बाजू तीर मारी एटले रेखा शब्द आवी गयो संख्या एटले अंको आने ऊपर अंको लखे आपणे जीरो थी शुरुआत करवानी छे पूर्ण संख्या जीरो अने दरेक वच्चे सरखी सरखी संख्या जग्या छोड़ी अने बिंदु आवा गाटा बतावी देवाना अने पछी शून्य एक बे त्रण चार पांच छ सात ए प्रमाणे तमारे अंको जेटला आवे एटला लखवाना छे। संख्या रेखा उपर कोई पण एक संख्या तेनी जमणी बाजू आवेली संख्या करता नानी अने डाबी बाजू आवेली संख्या करता मोटी होय छे एटले आने शुं समझवानुं कोई पण बे अंको लो तमे हवे त्रण ने चार लीधा तो चार ए जमणी बाजू छे एटले मोटो छे अने त्रण ए डाबी बाजू छे एटले ते नानो एटले के डाबी बाजू आवेली संख्या ए नानी होय छे अने जमणी बाजू आवेली संख्या मोटी होय छे। तो दाखला तरीके अहीं कीधुं चार ए त्रण करता मोटो छे अने पांच करता नानो छे चार ने त्रण नुं उदाहरण लीधो हवे चार ने पांच नुं लईशुं तो पांच ए जमणी बाजू एटले पांच मोटो कहेवाशे अने चार ए डाबी बाजू छे એટલે ચારને આપણને નાનો કહીશું એટલે તમારે એના પરથી શું યાદ રાખવાનું સંખ્યા રેખા ઉપર કોઈ પણ અંકો જે અંક ડાબી બાજુ હોય સંખ્યા રેખા ઉપર એ નાનો કહેવાશે જમણી બાજુ ઉપર હોય કોઈ પણ બે અંકોની સરખામણી કરતા હોય ત્યારે એ જોવાનું છે બરાબર। તો જમણી બાજુનો અંક મોટો કહેવાશે જમણી ત્રણ અક્ષર એટલે મોટો ડાબી બે જ અક્ષરો છે એટલે તે નાનો। હવે આપણને સંખ્યા રેખા દ્વારા સરવાળા બાદબાકી અને ગુણાકારના દાખલા શીખીશું। પહેલાં તો આપણે સરવાળાનો તો દાખલા તરીકે બે પ્લસ ત્રણ તો પહેલાં તો સંખ્યા રેખા દોરી જ દેવાની આપણને મોઢે આવડે છે ત્રણને બે પાંચ થાય બરાબર ત્રણને બે પાંચ થાય પણ આપણને પાંચ કરતાં વધારે અંકો લખવાના પાંચથી ઓછા હોવા જોઈએ નહીં તો જીરોથી સાત સુધી આપણને સંખ્યા રેખા દોરી દરેક વચ્ચે સરખી સરખી જગ્યા છોડી અને બિંદુ બતાવી દીધા જીરોથી સાત સુધીના અંકો લખી દીધા જીરો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત। હવે આપણને પહેલો અંક અહીંયા જે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે પહેલો બે છે તો બેથી શરૂઆત કરવાની પ્લસ હોય તો જમણી બાજુ ખસાય માઇનસ હોય તો ડાબી બાજુ ખસાય યાદ રાખવાનું પ્લસ હોય તો ક્યાં ખસવાનું જમણી બાજુ અને બાદબાકીનો દાખલો હોય તો ડાબી બાજુ ખસવાનું તો પ્લસ જમણી બાજુ એના પછીનો જે અંક હોય પ્લસ પછી એટલા અંકો ખસવાના તો અહીંયાથી આમ ખસવાનું જમણી બાજુ તો આ નહીં ગણ એના સિવાય એક બે ને ત્રણ આટલા સુધી આપણો જવાબ આવશે તો અહીંયાથી આમ કરીને આ એક આ બે અને ત્રણ આપણે ગણતા ગણતા જમણી બાજુ ગયા તો જ્યાંથી શરૂઆત કરી ત્યાં તીર નહીં મારવાનું બાકીનામાં આપણે આમ કરીને આમ તીર મારી દેવાના છે નીચેની તરફથી ખ્યાલ આવી ગયો। હવે અહીંયા જેટલી ડિઝાઇન પડે ને એટલા અંક લખી દેવાના અથવા અહીંયા પ્લસ પછી જે અંક હોય એ અંક અહીંયા ઉપર લખાય અથવા ડિઝાઇન ગણી લેવાની એટલે આ અંક ઉપર લખી દેવાનો। સંખ્યા રેખા તમારે પેન્સિલથી જ દોરવાની છે બરાબર સંખ્યા રેખા કોઈ દિવસ પેનથી મેં જે પેન્સિલથી કામ કર્યું એ તમારે પેન્સિલથી જ કામ કરવાનું નીચે જવાબ લખવાનો માટે બે પ્લસ ત્રણ શું જવાબ આવ્યો ક્યાં અટકી ગયા પાંચ તો બરાબર પાંચ। સંખ્યા રેખા પરીક્ષામાં જો તમે પેનથી દોરેલી હશે તો પરીક્ષામાં માર્ક્સ મળશે નહીં। હવે અહીંયા તમને યાદ રાખવા માટે મેં લખ્યું પરીક્ષામાં પૂછાય તો આટલો દાખલો તમારો પૂરો થઈ જાય કે સંખ્યા રેખા પર સરવાળા માટે જમણી તરફ આગળ વધવું પડે તમારે ફક્ત યાદ રાખવા માટે છે। સંખ્યા રેખા પર બાદબાકી દાખલા તરીકે છ માઇનસ ત્રણ બરાબર સંખ્યા રેખા દોરી દીધી જીરોથી આપણને ખબર છ માં ત્રણ જાય તો ત્રણ જ જવાબ આવવાનો જ છે બરાબર પણ આપણને અહીંયા અંકની અંદર છ મોટા છે તો છ કરતાં વધારે બાદબાકીની અંદર જોવાનું બરાબર તો સાત સુધી અંક લખ્યા જીરો એક બે ત્રણ ચાર સંખ્યા રેખા તો હવે તમને કહેવું નહીં પડે કે રેખા દોરવાની બંને બાજુ ફરજિયાત તીર મારવાના અને સરખા સરખા અંતરે બિંદુ દર્શાવી દેવાના પછી જીરોથી શરૂઆત કરવાની જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર। હવે પહેલો અંક છે ત્યાંથી શરૂઆત કરવાની છ તો છ અહીંયા પણ મેં હાલ જ તમને કીધું બાદબાકી હોય બરાબર સંખ્યા રેખા પર બાદબાકી માટે ડાબી તરફ આગળ વધવું પડે બાદબાકી એટલે ડાબી બાજુ ખસવાનું અને પ્લસ હોય ત્યારે જમણી બાજુ ખસવાનું તો છથી ડાબી બાજુ ખસવાનું તો આ ડાબી બાજુ કહેવાય કેટલા અંક ખસવાના ત્રણ
तो छ थी शुरुआत करें तो आ एक आ बे आ त्रण एक बे ने त्रण डिजाइन पड़ेली उपर त्रण लख्या अथवा तो माइनस पछी शू अंक लख्या त्रण तो अहीं त्रण आई गया माटे छ माइनस त्रण बराबर त्रण। तो आज प्रमाणे सरवाळा बादबाकीनी संख्या रेखा द्वारा दर्शावी शकाय छे। संख्या रेखा पर गुणाकार, संख्या रेखा द्वारा गुणाकार पण करी शकाय। संख्या रेखा पर शून्य थी शुरुआत करीने समान स्तरे गुणाकार प्राप्त थाय छे। आपणने संख्या रेखा अहींया दाखला तरीके त्रण गुणिया चार, हवे आपणने घड़ियाळ तो खबर छे जवाब शुं आ त्रण चौक बार आवाना। तो आपणे एवढी मोटी संख्या रेखा दोरवानी के जवाब तो बार आवे पण बार करता एक अंक वधारे लखवानो। तो संख्या रेखा दोरी देवानी, तीर मार्या, जीरो थी तेर सुधी लखवाना, तेर ने चौदह तो आज केटला टपका बतावा पड़े सरखा अंतरे चौदह जीरो एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार बार ने तेर सुधी अंकों लखी दीधा ना समय तो तमे आ संख्या रेखा अहीं हांसिया में जशे तो वांधो नथी। पण संख्या रेखा पेन्सिल थी ज दोरवानी छे, बरो परीक्षा में पेन थी दोरेली हशे तो तमने मार्क्स मळशे नहीं, पेन थी दोरवानी नथी, पेन्सिल थी ज संख्या रेखा दोरवानी। आखी आखी आ संख्या रेखा आ ऊपर जे डिजाइन लखी है, ऊपर जे अंक लख्यो बधुं पेन्सिल थी, एटलू काम पेन्सिल थी होवुं जोईए। हवे आपणने संख्या रेखा दोरवा माटे गुणाकार शब्द आव्यो, गुणाकार आवे एटले शून्यथी शरूआत करवानी। प्लस नी अंदर आपणे शुं करता था कि पहलो अंक हो त्यांथी शुरुआत करता, बाद बाकी में पण एज प्रमाण पहलो अंक हो त्यांथी शुरुआत करता, बाद बाकी हो तो डाबी बाजू खसता था बराबर, अने प्लस हो तो जमणी बाजू खसता। पण गुणाकारनी अंदर शून्यथी शुरुआत करवानो, गुणाकार में जमणी बाजू ज खसाशे, डाबी बाजू आवशे नहीं। पण हवे आपणने शून्यथी शुरुआत करीशुं पण पहलो अंक शुं छे त्यां सीधुं जवानुं, शून्यथी सीधा त्रण उपर आया बराबर। तो त्रण एका त्रण घड़ियो बोलवानो अने वत्ते त्रण दू छ तो त्रण थी सीधू क्या आवानुं छ उपर, पछी त्रण तरी नौ तो छ थी नौ उपर, अने त्रण चौक बार तो नौ थी सीधू बार उपर घड़ियो बोलवानो। एज प्रमाणे तमारे अंक अथवा तो पहला त्रण छे तो त्रण अंक हशे, जीरो थी शुरुआत करवानी एटले जीरो ना एक बे ने त्रण, हवे त्रण पछी त्रण ने गणवानी तो चार पांच ने छ, एज प्रमाणे घड़ियो बोलतुं जवानुं। अने आपणे क्या खस्या जमणी बाजू तो अहीं पहला ज्यांथी शुरुआत करे त्यां तीर नहीं मारवानुं, बाकीना बधामां तीर मारवाना होय छे। माटे त्रण गुणिया चार बराबर बार। हवे आपणने पेज नंबर अठ्ठावीस परनो प्रयत्न करोना दाखला जोई लईए। प्रश्न नीचेनी संख्या नी पहेलानी अने पछीनी संख्या लखवानी छे, पहेलानी अने पछीनी, एना माटेनो शब्द बराबर याद राखवानो पूर्ववर्ती अने बराबर प्रतिवर्ती, पूर्ववर्ती अने प्रतिवर्ती। एक एकना पहेलानी संख्या, एक पहला शू आवे शून्य, एकना पछीनी संख्या बे, एक प्रमाणे ओगणीस बराबर। तो ओगणीसना पहेलानी संख्या अढार अने ओगणीसना पछीनी, पछी एटले एना पछी वीस आवे। एज प्रमाणे जो नाना अंको तो तमे फट लईने लखी शक्या पण अहीं 1997 ना पहेलानी संख्या, पहेला तो अहीं बात कर देवानो, अहीं 97 स एमांथी एक जाय तो 96, ए ना याद राखो तो फक्त એકમનો 7 स तो 7 ની અંદર 11 તો 6 તો 1996। અને પછીની શબ્દ આવે પછીને તો બરોબર પછીની શબ્દ આવે તો 1 ઉમેરવાનું તો 7 ની અંદર 1 ઉમેરો તો 8 થાય તો 1998। પહેલાની માં એક બાદ કરીશું અને પછીની સંખ્યા માટે એક ઉમેરીશું। હવે આપણને 12000, તો 12000ના પહેલાની સંખ્યા જ્યારે અહીંયા 00 હોય તો અહીંયા 12 છે તો અહીંયા 11 થઈ જશે, અને 3 0ની જગ્યાએ 3 નવડા થાય, અથવા ન ફાવે તો રકમની અંદર 12000 માઇનસ 1 કરવાનો આ જ પ્રમાણે, એ 12000 માઇનસ 1 આ પ્રમાણે બાદબાકી કરીને પછી જ તમારે અહીંયા જવાબ લખવાનો કે ઝીરોમાંથી 1 ન જાય। તો અંક અહીંયા છે 2 છે, સીધો દસકો અહીંયા લેવા, 2ની ઉપર 1 બાદ બરાબર, અને જ્યાં દસકો લેવાનો હોય ત્યાં 10 અને વચ્ચેના 0 ઉપર 9, 10માંથી 1 ગયા તો 9, અહીંયા કંઈ નથી તો ઉપર જે અંકો છે જ લખી દેવાના, અહીંયા 9 અહીંયા 9, 2ની ઉપર 1 હતો તો 1 ને 1 તો 11999। 12000ના પછીની સંખ્યા, પછી એટલે ઉમેરવાનું તો આની અંદર એક ઉમેર તો 1 લખાઈ ગયું 12001,
એજ પ્રમાણે 49 49 ના પહેલાની સંખ્યા 49 તો 9 માંથી 1 ગયા તો 8 એટલે 48 બરોબર અને 49 ના પછીની સંખ્યા તો 9 મે 1 ઉમે તો 10 થયા તો અહીંયા વધ્યું મે તો 49 ની અંદર 1 ઉમે એટલે 50 પેજ નંબર 29 પરનો પ્રયત્ન કરો ના સવાલ જવાબ ચોપડીમાં આપેલા છે જોઈ લેવા ખોલીને બરોબર પ્રયત્ન કરો શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે દરેક પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય તો આ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કહી શકીશું હા દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે પણ જો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ના કારણ કે પૂર્ણની અંદર શૂન્ય આવે છે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે ના દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી હવે અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે તો પૂર્ણ શું પ્રાકૃતિક કે પૂર્ણ એક પણ કહી શકીશું નહીં પ્રાકૃતિક સંખ્યાની જેમ જ પૂર્ણ સંખ્યાઓ અનંત અનંત નથી એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે બરોબર આથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી શકાય કહી ન શકાય બરોબર અનંત સુધી વિસ્તરેલી કે અનંત સુધી વિસ્તરેલી છે અનંત અનંત બરોબર થી એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે અહીંયા કીધું ને આ શબ્દનો ખ્યાલ આવ્યો પ્રાકૃતિક સંખ્યાની જેમ જ પૂર્ણ સંખ્યાનો અંત નથી આવતો એટલે તે અનંત સુધી વિસ્તરેલી છે બરોબર એટલે એને કે મોટી પૂર્ણ સંખ્યા કહી ન શકાય હવે આપણને નીચેના દાખલા સંખ્યાઓ કે આપણને જે સમજી ગયા એના ફરીથી ઉદાહરણ દાખલા આવ્યા હું તમને ફરીથી 3 સમજાવીશ બાકીના તમારે 9 દાખલા જાતે ગણા 3 પ્લસના 3 બાદબાકીના અને 3 ગુણાકારના 2 પ્લસ 6 સંખ્યા રેખા દોરી આપણને આવડે છે કે 2 પ્લસ 6 તો 2 ને 6 8 થાય 8 જવાબ આવવાનો છે પણ એના કરતાં એક અંક વધારે લખવાનો છે એક સામે તમે મોટી લીટી દોરી તો એક અંકની જગ્યાએ 2 અંક વધારે લખાઈ ગયા એનો વાંધો આવશે નહીં એના માર્ક્સ કપાશે નહીં તો 0 થી શરૂઆત કરવાની સંખ્યા રેખા 0 થી 9 સુધી તો 0 શૂન્ય 1 2 3 4 5 6 7 8 હવે અહીંયા પહેલો અંક 2 છે તો 2 થી શરૂઆત કરવાની કેટલા અંક ખસવાના 6 તો 2 ને નહીં ગણવાના પહેલા અંક ગણી લેવાના 1 2 3 4 5 6 આટલા સુધી જવાબ આવશે 8 સુધી એ આમાં ડિઝાઇન સરખી સરસ એક સરખી હોવી જોઈએ નાની મોટી નહીં અને જ્યાંથી શરૂઆત કરીએ આપણે 2 થી શરૂઆત કરીએ તો 2 ઉપર નહીં બાકીના બધામાં આ પ્રમાણે આમ તીર માર દેવાના આ કેટલી ડિઝાઇન પડી 6 અથવા તો પ્લસ પછી જે અંક હોય એટલા અંક ઉપર લખી દેવાના નીચે માટે 2 પ્લસ 6 બરાબર 8 8 માઇનસ 3 બરાબર 8માં 3 ગયા તો 5 તો આવવાના પણ 5 સુધી આપણે 5 થી વધારે 6 એટલે નહીં પણ માઇનસની અંદર મોટામાં મોટો અંક 8 છે તો આપણને 8 કરતાં વધારે એક અંક લખીશું 9 સુધી સંખ્યા રેખા તો દોરતા તમને આવડી જ ગઈ સંખ્યા રેખા દોરી દેવાની સરખા ભાગ પાડી દેવાના બિંદુ દર્શાવો અથવા ઊભી લીટી દોરશો તો પણ વાંધો જો મેં આગળ બિંદુ દર્શાવ્યા એની અંદર શું કર્યું આમ સરખા ભાગ કરે ખાલી ઊભી લીટી દોરી દીધી તો પણ ચાલે બંને માન્ય છે બરોબર અને હવે માઇનસની અંદર 8 છે તો 8 થી શરૂ કરીશું પણ માઇનસ હોય તો કઈ બાજુ ખસાય ડાબી બાજુ કેટલા અંક ખસવાના 3 ખસવાના તો 8 થી શરૂઆત કરવાનું તો 8 ને નહીં એના પછી 1 2 અને 3 તો અહીંયાથી આ 1 આ 2 અને 3 તો 8 થી શરૂઆત કરે તો 8 થી 3 ને બાકીના બધા અંકોએ આમ કરી નીચેની તરફ આ જ પ્રમાણે તીર મારી દેવાના નીચેની તરફ બરોબર ડિઝાઇન 3 પડી અથવા માઇનસ પછી 3 લખ્યા તો ઉપર 3 લખ્યા માઇનસ માટે 8 માઇનસ 3 બરાબર 5 ક્યાં સુધી આવ્યો આપણે અટકી ગયા 5 તો જવાબ આવ્યો 5 જે અટકી ગયા એનો જવાબ હવે અહીંયા બરોબર 3 નંબર 4 × 2 આપણને આગળ 3 × 4 કર્યું હતું અહીંયા 4 × 2 4 2 8 8 તો થાય જ પણ આપણને સંખ્યા રેખા 9 સુધી દોરવાની સંખ્યા રેખા તો દોરતા આવડી ગઈ પણ ગુણાકારની અંદર શૂન્યથી શરૂઆત થાય છે બરોબર તો શૂન્ય શરૂઆત પણ પહેલો અંક શું છે 4 તો સીધા 4 જઈને અટકવાનું પહેલો અંક શૂન્ય શરૂઆત કરીને પહેલો અંક જે હોય ત્યાં અટકી જવાનું સીધો 4
चार आया तो अहीं चार नो घड़ियो बोलवा तो चार एका चार तो थी गया चार दू आठ तो सीधा आठे अटकवा गोट डिजाइन अपने एक ने बे एट ऊपर बे अथवा तो गुणाकार पची बेस एट ऊपर बे लख्या अहीं शुरुआत जीरो ने बाकी अंकों गुणाकार ज्या डिजाइन अड़ाड़ी हो अपन आज प्रमाण तीर मारी दे लखवा चार गुणिया बे बराबर आठ जम संख्या रेखा अपने गुणाकार बाद बाकी અને સરવાળાના દાખલા એ જ પ્રમાણે આ દાખલા તમારી જાતે ગણવાના છે પ્રેક્ટિસ કરવાની છે નીચેના દાખલા ગણિતની નોટમાં જાતે જ ગણવાના છે ચાર પ્લસ પાંચ ત્રણ પ્લસ પાંચ એક પ્લસ છ છ માઇનસ બે નવ માઇનસ છ સાત માઇનસ ચાર બે ગુણ્યા છ ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા ત્રણ આ તમારે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જ દાખલા ગણવાના છે જાતે એમ ડાયરેક્ટ જવાબ લખી દેવાનો નથી चलो बाळ दोस्तों आजनो गृह कार्य पीडीएफ फाइल लखवानी छे तमने नव दाखला जे गणवा आप्या ए पण तमारे गणितनी नोटनी अंदर संख्या रेखा दोरीने दरेक दाखले दाखले आज प्रमाणे संख्या रेखा दोरवानी अने दाखला गणवाना छे जय स्वामीनारायण।